નમસ્કાર ભારતના ભાવીઓ, હું વિશાલ વિરાણી સાયટ એડ્યુકેરમાં આપને આમંત્રિત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે લઈને આવી રહ્યા છે ધોરણ 12નો નવો અધ્યાય, મતલબ કે અધ્યાય નંબર 4. ઓકે, તો અધ્યાય નંબર 4 એટલે કે પ્રકરણ નંબર 4, જેનું નામ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. કોની વિશે વાત કરવાની છે કે ગતિમાન વિદ્યુત ભારો શું છે, યસ, અને એના લીધે ઉત્પન્ન થતા ચુંબકત્વની વિશે વાત કરવાની છે. તો ચેપ્ટર નંબર 4 છે તે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ છે. ઓકે, તો એના વેઇટેજની વાત કરીએ તો વેઇટેજમાં આપણે ગુજરાત બોર્ડમાં જોવા જઈએ તો 3 MCQ પૂછાય છે. 3 માર્ક્સનો એક સવાલ પૂછાય છે અને 2 માર્ક્સનો એક સવાલ પૂછાય છે. તો ગુજરાત બોર્ડમાં ટોટલ 3 ને 2 5, 5 ને 3 8 માર્ક્સનું છે તે આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ઓકે, JEEની વાત કરીએ તો 8 માર્ક્સનું પૂછાય છે. તો વેઇટેજ જોવા જઈએ તો 6.67%, 8 માર્ક્સ છે તે ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 બંનેના થઈને છે. ઓકે ચલો, અને એવી જ રીતે નીટમાં જોવા જઈએ તો ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5 બંનેનું ભેગું થઈને વેઇટેજ છે તે 5% જેટલું છે. કોની વાત કરીએ છે, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. ઓકે, તો સૌ પ્રથમ તો વાત આવે કે સાહેબ ચેપ્ટર નંબર 4 છે તો એનું નામ શું કહેવા માંગે છે કે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. કે કોઈ પણ વિદ્યુત ભાર છે ને તે ગતિ કરતો હશે, હે ને? ગતિમાન વિદ્યુત ભારો મતલબ કે કોઈ પણ વિદ્યુત ભાર છે તે ગતિ કરતો હશે, સ્થિર હશે નહીં. આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 એને શું નામ આપતા હતા, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક મતલબ કે સ્થિત વિદ્યુત શાસ્ત્ર. સ્થિત વિદ્યુત શાસ્ત્ર ચેપ્ટર 1 અને ચેપ્ટર 2 સ્થિત વિદ્યુત શાસ્ત્ર. તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર હતું એમાં શું હતું કે વિદ્યુત ભાર છે તે સ્થિર રહેતો હતો, યસ, વિદ્યુત ભાર છે તે સ્થિર રહેતો હતો. પછી આવેલા હતા ચેપ્ટર નંબર 3માં. ચેપ્ટર નંબર 3માં નેડિંગ આપેલું હતું વિદ્યુત પ્રવાહો. તો વિદ્યુત પ્રવાહો શા માટે ઉત્પન્ન થતા હતા? વિદ્યુત પ્રવાહો એટલા માટે ઉત્પન્ન થતા હતા કે વિદ્યુત ભારો ગતિ કરતા હતા. કે જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો ગતિ કરતો વિદ્યુત ભાર છે તે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે છે, યસ. તો સ્થિર ચેપ્ટર નંબર 1 અને ચેપ્ટર નંબર 2માં વિદ્યુત ભાર છે તે સ્થિર હતો. ચેપ્ટર નંબર 3માં વિદ્યુત ભારને ગતિ કરાવી. કોના દ્વારા ગતિ કરાવતા હતા? કોઈ પણ બેટરી દ્વારા, કોઈ પણ કોષ દ્વારા, હે ને? કે તમે કોઈ તાર છે એને બેટરી જોઈન્ટ કરો છો તો વિદ્યુત ભાર છે તે ગતિ કરે છે, કરે છે કે નહીં? યસ, ગતિ કરે છે. જો વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એમાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય કે ના થાય? વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો વિદ્યુત પ્રવાહ આપણે ઉત્પન્ન કરી લીધેલો હતો. ઓકે, ક્યાં સુધી? ચેપ્ટર નંબર 3 સુધી. હવે ચેપ્ટર નંબર 4માં જે વિદ્યુત ભાર છે તે ગતિ કરે છે અને વિદ્યુત પ્રવાહ રચે છે, એનાથી આગળ વધવાનું છે. કે ચલો, વિદ્યુત ભાર છે તે ગતિ કરવા લાગ્યો અને વિદ્યુત પ્રવાહ છે તે વિદ્યુત પ્રવાહનું વહન થવા લાગ્યું. તો એનાથી શું થાય છે કે જો કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો હોય એટલે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હોય, બંને વસ્તુ એક જ છે, તમને એમ લખેલું કે વિદ્યુત પ્રવાહ ગતિ કરે છે અથવા તો વિદ્યુત પ્રવાહ રચે છે, તો બંને વસ્તુ એક. વિદ્યુત પ્રવાહ ક્યારે રચાતી હોય? કે જ્યારે વિદ્યુત ભાર છે તે ગતિ કરતો હોય ત્યારે, હા કે ના? યસ ને? ઓકે ચલો, પછી કે હવે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થઈ ગયો. તો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ને, કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ તારની આસપાસ છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે. શું કહું છું? બસ આ જે સેન્ટેન્સ કહું છું એ સેન્ટેન્સ આધારિત તેનું આખું ચેપ્ટર આવે છે. શું? કે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ છે તે ગતિ કરે છે, વિદ્યુત પ્રવાહ છે તે ગતિ, સોરી, વિદ્યુત પ્રવાહ છે તે વહે છે, એટલે કે વિદ્યુત ભાર છે તે ગતિ કરે છે. કોઈ તારમાંથી વિદ્યુત ભાર ગતિ કરે છે અથવા તો વિદ્યુત પ્રવાહ વહે છે તો એ તારની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ઓકે, તો આ જ વસ્તુની વાત કરવાની છે. અને આ જે પ્રયોગ છે તે કોણે કરેલો છે? ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે કરેલો હતો. એણે શું જોયેલું હતું કે સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતી વખતે, કોઈ સીધો તાર છે મારી જેમ, સીધો તાર છે તો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતી વખતે તેની બાજુમાં રહેલી ચુંબકીય સોય. ચુંબકીય સોય મતલબ કે આપણે એક સોય લેવાની છે, પરંતુ કેની બનેલી હોય? ચુંબકની બનેલી હોય, યસ. તો એ ચુંબકીય સોય છે એને આપણે કોઈ પણ જગ્યાએ મૂકીએ છીએ તો એમના સ્થિર રહે કે ના રહે, યસ. ઓકે, અને એમાં કોણાવર્તન ક્યારે આવે? કોણાવર્તન મતલબ કે એ હલે ક્યારે? કે જ્યારે એની આજુબાજુમાં કોઈ બીજું ચુંબક આવે ત્યારે, યસ. કે સોય છે તે ખુદ પોતે એક ચુંબકની બનેલી છે, હવે એની આસપાસ તમે કોઈ ચુંબક લઈને આવો છો તો તે ચુંબકમાં છે તે કંઈક કોણાવર્તન થાય, ચુંબકીય સોયમાં છે તે કોણાવર્તન થાય, યસ. તો
ઓસ્ટેડે શું કરેલું છે કે આ ચુંબકીય સોય હતી ને એને ચુંબકની બાજુમાં ના મૂકી, ચુંબકની બાજુમાં ના મૂકી, કોની બાજુમાં મૂકી? કોઈ એક તાર છે, સીધો તાર છે, અને તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો એ તારમાંથી થતા પસાર થતા વિદ્યુત પ્રવાહ છે એની બાજુમાં ચુંબકીય સોય મૂકી. કોની બાજુમાં? તારમાં, જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ તારની બાજુમાં ચુંબકીય સોય મૂકી. તો તારની બાજુમાં ચુંબકીય સોય મૂકીને તો પણ સોયનું છે તે કોણાવર્તન થાય છે. ઓય હોય, સોયનું કોણાવર્તન થાય છે. તો સોયનું કોણાવર્તન ક્યારે થાય? મેં જેમ વાત કરી એમ કે આજુબાજુમાં કંઈક ચુંબક તો હોય ત્યારે. યસ, કાં તો તમે બીજું ચુંબક લાવો છો તો સોય કોણાવર્તન પામે છે. અને અહીંયા વૈજ્ઞાનિકે શું કર્યું કે સીધો તાર હતો એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હતો, એની બાજુમાં ચુંબકીય સોય મૂકેલી છે ને તો પણ એ ચુંબકીય સોય છે તેમાં કોણાવર્તન થાય છે. તો ચુંબકીય સોયમાં છે, સોરી, ચુંબકીય સોયમાં છે તે કોણાવર્તન થાય છે, તો એ કોના લીધે થતું હતું? કોના લીધે થાય? કે આજુબાજુમાં કંઈક ચુંબકતો હોય તો. યસ, તો એ ચુંબકતો કોના લીધે આવેલું છે? તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે આવેલું હશે. સમજાણું? તો એ જ પ્રયોગની વાત કરવામાં આવે છે. પછી આના ઉપરથી એને થોડું ઘણું એનાલિસિસ કર્યું. એનાલિસિસમાં શું છે કે તારમાંથી, માનો કે કોઈ તાર છે, યસ, આ તારમાંથી વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે, દેખાય છે, ઢાંકણા તરફ વહે છે. ઓકે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહે છે તો સોયનું કંઈક કોણાવર્તન આવતું હશે. અહીંયા સોય મૂકે છે તો આવી રીતે કોણાવર્તન આવે છે, અહીંયા સોય મૂકે છે તો આવી રીતે, અહીંયા મૂકે છે તો આવી રીતે, અહીંયા મૂકે છે તો આવી રીતે, અહીંયા મૂકે છે તો આવી રીતે. ઓકે, તો સોય છે ને તે તારની આસપાસ છે ને વર્તુળકા આકાર બનાવતું હતું. શું કરે છે? ઘડીક સોયને અહીંયા મૂકે છે, આમ આડી મૂકીને, સોયને આડી મૂકીને તારમાંથી વિદ્યુત પ્રવાહ આવી રીતે પસાર થાય છે. સોયને આવી રીતે આડી મૂકે છે ને તો એ ઊભી થઈ જાય છે. કોના લીધે ઊભી થઈ જાય છે? આ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ દ્વારા, કે જે કંઈ પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તે ચુંબકીય ક્ષેત્ર છે તે ચુંબકીય સોય ઉપર અસર કરે કે ના કરે, આકર્ષણ બળ લગાડે, અપાકર્ષણ બળ લગાડે. રેડી? તો અહીંયા ચુંબકીય સોય આડી મૂકેલી હતી, વિદ્યુત પ્રવાહ આવી રીતે પસાર થાય છે તો આડી મૂકેલી ચુંબકીય સોય ઊભી થઈ જાય છે. યસ, અહીંયા આડી મૂકેલી ચુંબકીય સોય છે તે આવી રીતે થોડી ક્રોસમાં થઈ જાય છે. અહીંયા આડી મૂકેલી ચુંબકીય સોય આડીને આડી રહે છે. ઓકે, પછી અહીંયા આડી મૂકેલી ચુંબકીય સોય નીચેની તરફ જાય છે, અહીંયા મૂકેલી ચુંબકીય સોય આવી રીતે રહે છે. તો તમે જોઈ શકો છો ચુંબકીય સોય આવી રીતે, આવી રીતે, આવી રીતે અને આવી રીતે, મતલબ કે તારની આસપાસ છે તે વર્તુળાકાર રીતે ગોઠવાય છે. યસ, ઓકે, અને એ વર્તુળાકાર રીતે ચુંબકીય સોય ગોઠવાય છે તો એ શું છે કે આ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. યસ, કોઈ પણ ચુંબક હોય તો એની લીધે પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે ના થાય? યસ, તો તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને તો એ તાર પણ એક ચુંબક તરીકે જ વર્તન કરે છે. સમજાણું કે ના સમજાણું? કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ તાર પણ ચુંબક તરીકે વર્તન કરે છે. તો પહેલો પ્રયોગ તો એણે કર્યો કે સોય મૂકે છે, સોય મૂકે છે ને તો સોય છે તેની દિશા છે તે તારની આસપાસ વર્તુળાકાર દિશામાં ગોઠવાય છે. ઓકે, પછી બીજી વસ્તુ કે આ તારની વિદ્યુત પ્રવાહની દિશા બદલાવે છે. વિદ્યુત પ્રવાહની દિશા પહેલાં આ દિશામાં હતી, હવે ઉલટી દિશામાં કરી નાખે છે, વિદ્યુત પ્રવાહની દિશા આ દિશામાં કરે છે. તો શું થાય છે કે ચુંબકીય સોય છે ને તેની દિશા પણ ઉલટાઈ છે. કે પહેલાં ચુંબકીય સોય કઈ રીતે હતી? આવી રીતે હતી, ત્યારે વિદ્યુત પ્રવાહ આમ જતો હતો ત્યારે ચુંબકીય સોય અહીંયા ઉપર, અહીંયા આ બાજુ, અહીંયા નીચે અને અહીંયા આ બાજુ. ઓકે, પછી વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો અહીંયા જે ચુંબકીય સોય ઉપર હતી એ નીચે આવી જશે. યસ, અહીંયા જે આમ જતી હતી એ આમ આવી જશે, અહીંયા જે નીચે જતી હતી એ ઉપર જ આવી જશે, અને અહીંયા જે રાઈટ સાઈડ જતી હતી એ ક્યાં જશે? લેફ્ટ સાઈડ જશે. યસ, તો ઉલટું રાઉન્ડ થશે. રાઉન્ડ તો થશે પરંતુ કેવું થશે? ઉલટું થશે. યસ, તો શું કર્યું કે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ચુંબકીય સોય છે, ચુંબકીય સોય છે તેનું કોણાવર્તનની દિશા પણ શું થાય છે? ઉલટાવાય છે. ઓકે, તો આ એક એનાલિસિસ કર્યું. બીજું એનાલિસિસ એણે એવું કર્યું કે આ જે વિદ્યુત પ્રવાહ છે એની દિશા એક જ દિશામાં રાખેલી છે. પહેલાં તો વિદ્યુત પ્રવાહ છે તે ઓછો પસાર કરે છે. નાની બેટરી કનેક્ટ કરે તો વિદ્યુત પ્રવાહ છે તે ઓછો પસાર થાય, થાય કે ના થાય? યસ, અને ચેક કરે છે તો શું થાય છે કે કોણાવર્તન, કોણાવર્તન મતલબ કે ચુંબકીય સોય છે તેનું કોણાવર્તન કેવું થાય છે? ઓછું થાય છે. યસ, અને વિદ્યુત પ્રવાહ વધારે પસાર કરે તો એનું કોણાવર્તન કેવું થાય છે? વધારે થાય છે.
શું કર્યું છે, વિદ્યુત પ્રવાહમાં વધારો અને ઘટાડો કરે છે ને, તો ચુંબકીય સોયના કોણાવર્તનમાં વધારો અને ઘટાડો થાય છે. ચુંબકીય સોયના કોણાવર્તનમાં વધારો અને ઘટાડો કોના લીધે થયો? સૌ પ્રથમ તો કે વિદ્યુત પ્રવાહ છે તેનું મૂલ્ય બદલાવતા. યસ. હવે બીજી કઈ રીતે આપણે ચુંબકીય સોયનું કોણાવર્તન બદલાવી શકીએ? વિદ્યુત પ્રવાહને એ નો એ જ રાખીએ, વિદ્યુત પ્રવાહની દિશા પણ એટલી જ રાખીએ. સમજાય છે કે બેટરીનું મૂલ્ય એટલું, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એટલું, અને વિદ્યુત પ્રવાહની દિશા પણ એ જ રાખીએ. પરંતુ શું કરીએ, પહેલાં ચુંબકીય સોય છે તે આટલા અંતરે મૂકેલી હતી, હવે એટલા અંતરે ને એને તારની નજીક લાવીએ. યસ, તારની નજીક લાવો તો પણ તારના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તારના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે તેના લીધે ચુંબકીય સોય ઉપર વધારે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગે કે ના લાગે? કેમ? કારણ કે નજીક આવી ગયા. બે ચુંબકને તમે નજીક લાવો છો તો તેની વચ્ચે લાગતું આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ વધે કે ના વધે? વધે. વધે? યસ. તો અહીંયા એ જ કરેલું છે. આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે. યસ. તો આ તાર છે તે એક ચુંબક તરીકે વર્તન કરે છે. હવે એની બાજુમાં એક ચુંબકીય સોય છે તે થોડીક દૂર હતી, હવે એને નજીક લાવીએ છીએ, તારની નજીક લાવે છે. તારની નજીક લાવીને તો પણ કોણાવર્તન છે તે શું થાય છે? વધે છે. તો પણ કોણાવર્તન છે તે વધે છે. યસ. તો બે રીતે વધારેલું. એક તો સોયને ફિક્સ રાખી દઈએ કે સોય અહીંયા છે. યસ. અને તારના તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ વધારે છે. વિદ્યુત પ્રવાહ વધારીએ તો તારનું ચુંબકત્વ વધે કે ના વધે? યસ. તારનું ચુંબકત્વ વધ્યું તો આ ચુંબક મોટું થઈ ગયું, તો આને તે આકર્ષણ અને અપાકર્ષણ બળ વધુ લાગે કે ના લાગે? લાગી શકે. લાગી શકે. યસ. સિમ્પલ જ વસ્તુ છે. બે ચુંબક મૂકેલા છે, એક ચુંબકને અહીંયા જ રાખીએ છે, બીજું ચુંબક પણ અહીંયા જ રાખીએ છે, પરંતુ આ ચુંબક છે ને એને મોટું કરી દઈએ છીએ, આ ચુંબકને મોટું કરી દઈએ છીએ. તો આ મોટું ચુંબક છે તે આની વચ્ચે અપાકર્ષણ બળ, બંને ચુંબક વચ્ચે અપાકર્ષણ બળ અને આકર્ષણ બળ વધે કે ના વધે? યસ, વધે. એ જ વસ્તુ કે અહીંયા ચુંબકીય સોય અહીંયા જ રાખેલી છે, તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહને વધારેલું છે, તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધે છે, તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર વધે છે. તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર વધે છે તો સોયનું કોણાવર્તન છે તે વધે. યસ. ઓકે. બીજી વસ્તુ કે તારમાંથી પસાર થતો પ્રવાહ પણ એ જ રાખીએ છે. યસ. અને ચુંબકીય સોય છે તે પહેલા આટલા અંતર રહેતી, હવે ક્યાં લાવીએ છીએ? નજીક લાવીએ છીએ. ઓકે. તો બંને અત્યારે કોને? તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને સરખું રાખેલું છે. ખાલી કોને બદલાવેલું છે? કે સોયનું સ્થાન બદલાવેલું છે. તો પણ તેના આકર્ષણ બળ અને અપાકર્ષણ બળમાં ફેરફાર થાય. નજીક લાવીએ તો સોયનું કોણાવર્તન વધારે થાય. સિમ્પલ વસ્તુ કે અહીંયા બે ચુંબક લીધેલા હતા. યસ. શરૂઆતમાં આ ચુંબકને મોટું કરતા હતા તો આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ છે તે વધે ઘટે? મોટું કરીએ તો વધે અને નાનું કરીએ તો ઘટે. ઓકે. હવે શું કરીએ છીએ? આ બંને ચુંબક જે હતા ને એટલા ને એટલા રાખીએ છીએ, પરંતુ એક આ ચુંબકને આની નજીક લઈ જઈએ છીએ, અથવા તો આને આની નજીક લઈ જઈએ છીએ, કોઈ પણને એકબીજાની નજીક લઈ જઈએ તો શું થશે? આકર્ષણ બળ અને અપાકર્ષણ બળ વધે કે ના વધે? યસ. એની વાત કરી છે. ક્લિયર? ચલો. પછી ત્રીજો એક્સપેરિમેન્ટ એણે એ કર્યો કે જે ચુંબકીય તાર છે, ચુંબકીય તાર મતલબ કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એ શું કહેશું? આપણે ચુંબકીય તાર જ કહેશું ને. તો એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એણે શું કર્યું કે આ તારની આસપાસ છે ને ચુંબકનો ભૂકો ભભરાવે છે. શું ભભરાવે છે? ચુંબકનો ભૂકો. ઓકે. એ ચુંબક છે તેનો લોટ કરી નાખે છે ને લોટને આ જે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને એની આસપાસ મૂકી દે છે. આવી રીતે મૂકી દે છે તો શું થાય છે કે આજુબાજુમાં છે ને તે ભૂકો છે તે વર્તુળાકાર માર્ગે છે તે ગોઠવાઈ જાય છે. તમે ચુંબકમાં જોઈ ગયા છો, ભણી ગયા છો, ખબર હોય તો એન અને એસ ધ્રુવ હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એનથી એસ તરફ જતી હોય ને એવું જોઈ ગયા છે. તો એમાં પણ શું થતું હતું કે ચુંબકનો ભૂકો છે ત્યાં ભભરાવે છે. તો ચુંબકનો ભૂકો છે તો એવી રેખાઓમાં ગોઠવાઈ જાય છે જે એનથી એસ તરફ જતી હોય, ગમે ત્યાં ગોઠવાતો નથી. ઓકે. તો આટલા તારણોની એણે વાત કરેલી હતી. ઓકે. તો આ પ્રસ્તાવના છે. પ્રસ્તાવના શા માટે આપણે ચેપ્ટર નંબર 4 છે, ચેપ્ટર નંબર 4માં શું ભણવાનું છે તેની વિશે જ વાત કરવાની છે. તો મેં તમને બધું સમજાવી દીધેલું છે. અહીંયા એક કથા છે તે આપણે વાંચી લઈએ હે ને, પછી પ્રસાદ લઈને નીકળી જઈએ. ચાલો. પ્રસ્તાવના કે 1820માં ડેનિશ ભૌતિક શાસ્ત્રી હાન્સ ક્રિશ્ચિયન ઓસ્ટેડે અનુભવ્યું કે ઓસ્ટેડે છે તે એક્સપેરિમેન્ટ કર્યો અને એને કીધું કે સીધા તારમાંથી
विद्युत प्रवाह पसार करती वक्त सीधा तार माथी विद्युत प्रवाह पसार करती वक्त तेनी बाजू में राखेली चुंबकीय सोई में कोणावर्तन थाय छे। जो तार माथी विद्युत प्रवाह पसार थतो होय अने एनी बाजू में चुंबकीय सोई लावीने तो एमांथी कोण ए चुंबकीय सोई छे तेनुं कोणावर्तन थाय। डन। ओके। पछी के चुंबकीय सोयनुं कोणावर्तन सीधा तारने केन्द्र तरीके गणता तारने लंब समतलमां रहेला काल्पनिक वर्तुळना स्पर्शकनी दिशामां होय छे। શું કહે છે કે માની લઈએ કે અહીંયા એક તાર છે, યસ આ ટપકું દર્શાવેલું છે। ટપકું મતલબ કે અહીંયા લખેલું છે કે ટપકું આવી રીતે દર્શાવેલું હોય ટપકું, તો એ શું બતાવે છે કે પાનાના પુષ્ઠની બહાર તરફ નીકળતા વિદ્યુત પ્રવાહ કે ક્ષેત્રને ટપકા વડે દર્શાવવામાં આવે છે। કે વિદ્યુત પ્રવાહ છે તે કઈ દિશામાં નીકળતો છે, વિદ્યુત પ્રવાહ છે તે બહાર તરફ હોય, ટપકું મતલબ કે બહાર તરફ। ઓકે। સ્ક્રૂ ખોલીએ, સ્ક્રૂ ખોલીએ તો શું થાય કે બહાર નીકળે, યસ મતલબ કે એરો છે તે બહાર નીકળે છે એ ટાઈપનું, અને સ્ક્રૂ છે તે આપણે આમ કરીએ તો શું થાય છે કે સ્ક્રૂનું ઉપરનું જે ટોપકું છે તે ક્યાં જાય છે, અંદર જાય છે, અંદર જાય છે એટલા માટે આપણે ચોકડી રાખીએ છીએ અને બહાર આવે તો ટપકું રાખીએ છીએ। ઓકે। તો આ શું બતાવે છે કે આવી રીતે એક તાર હશે, આવી રીતે એક તાર હશે, યસ, અને તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે કઈ દિશામાં, બહારની દિશામાં, ઢાંકણું ક્યાં છે, બહાર તરફ, તો તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે બહારની દિશામાં। ઓકે। હવે છે ને અહીંયા એક ચુંબકીય સોય મૂકે છે, અહીંયા ચુંબકીય સોય આવી રીતે મૂકે છે। ઓકે। તો ચુંબકીય સોય આવી રીતે મૂકે છે, તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે બહારની દિશામાં છે, તો ચુંબકીય સોય આવી રીતે મૂકીને તો આ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, અને એના લીધે આ ચુંબકીય સોય આવી રીતે મૂકેલી હતી ને આડી એ કઈ રીતે થઈ જાય છે, ઊભી થઈ જાય છે। ઓકે। પછી અહીંયા પણ એક ચુંબકીય સોય આડી મૂકેલી હતી એ કઈ રીતે થઈ ગઈ, આવી રીતે ક્રોસમાં થઈ ગઈ। અહીંયા ચુંબકીય સોય મૂકેલી હતી એ આવી રીતે ક્રોસમાં થઈ ગઈ, અને અહીંયા જે ચુંબકીય સોય મૂકેલી હતી આડી જ રહે છે। ઓકે। પછી અહીંયા જે આડી ચુંબકીય સોય મૂકેલી હતી એ આવી રીતે થઈ ગઈ, અહીંયા જે આડી ચુંબકીય સોય મૂકેલી હતી એ આવી રીતે થઈ ગઈ। ઓકે। અને અહીંયા જે આડી ચુંબકીય સોય મૂકેલી હતી એ કેવી થઈ ગઈ, આવી રીતે। ઓકે। અને અહીંયા જે આડી ચુંબકીય સોય મૂકેલી હતી એ આવી રીતે આડી જ રહે છે, અને આવી રીતે મૂકો તો એ પણ શું થઈ જાય, આવી રીતે થઈ જશે। ઓકે। અને અહીંયા આડી તમે ચુંબકીય સોય મૂકો છો તો આવી રીતે થઈ જશે, તો તમે જોઈ શકો છો ચુંબકીય સોય કઈ રીતે આમ 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 આમ, મતલબ કે આ જે વિદ્યુત પ્રવાહધારી તાર છે એની આસપાસ શું કરે છે, વર્તુળાકાર દિશા વર્તુળ બનાવે છે। ઓકે। અને આ વર્તુળ કઈ રીતે હોય કે સ્પર્શક, યસ આ શું છે, વર્તુળના સ્પર્શક દિશા, વર્તુળના સ્પર્શકની દિશામાં તેને સોય ગોઠવાય છે ને, યસ। અહીંયા તમે જુઓ તો વર્તુળનો સ્પર્શક લ્યો તો ઉપરની દિશામાં, અહીંયા વર્તુળનો સ્પર્શક લ્યો તો આ 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 દિશામાં, મતલબ કે ચુંબકીય સોય છે તો વર્તુળના સ્પર્શકની દિશામાં ગોઠવાય છે। ઓકે। તો એ જ વસ્તુની વાત કરેલી છે, અને લંબ સમતલ સિમ્પલ જ વસ્તુ છે, વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય છે તો આ બોર્ડ છે તે, બોર્ડ છે તે આ તાર છે, તાર છે એને લંબ થશે, તારામ છે અને આ બોર્ડ છે તે કઈ રીતે છે, તારને લંબ છે, તારામ છે, યસ, અને બોર્ડ છે તે કઈ રીતે છે, તારને લંબ છે। તો તમે જુઓ તો વર્તુળ છે તે કેમ રચાય છે, વર્તુળ છે તે બોર્ડ ઉપર રચાણું કે ના રચાણું, યસ, તો આ વર્તુળ છે એ તારને લંબ છે, તારને લંબ છે એમ કહી શકીએ, યસ। ઓકે। તો એ જ વસ્તુની વાત કરેલી છે કે ચુંબકીય સોયનું કોણાવર્તન સીધા તારને કેન્દ્ર તરીકે લે છે, કે આ ચુંબકીય સોય છે એનું કોણાવર્તન કઈ રીતે થાય છે, આ સીધો જે તાર છે ને એને કેન્દ્ર તરીકે લઈ લ્યો, મતલબ કે આ એનું કેન્દ્ર થઈ ગયું, કોનું કેન્દ્ર, આ જે ચુંબકીય સોય છે જે વર્તુળ બનાવે છે વર્તુળનું કેન્દ્ર કોણ થઈ ગયું, ખુદ પોતે તાર થઈ ગયો। ઓકે। હવે એ સીધા તારને કેન્દ્ર તરીકે ગણતા તારને લંબ સમતલમાં, આ તાર છે એને લંબ સમતલ કયું છે, આ છે, યસ, એ લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે, આ શું છે, આપણે કલ્પના કરેલું વર્તુળ છે, ઓકે, અને એના સ્પર્શકની દિશામાં હોય છે, યસ। ચલો, પછી અહીંયા અલગ અલગ આકૃતિઓ દર્શાવેલી છે, એ, બી અને સી, એ આકૃતિઓ વિશે વર્ણન કરવાનું છે, યસ, સિમ્પલ જ છે, મેં બધી વાત કરી દીધેલી છે કે જ્યારે વિદ્યુત પ્રવાહ મોટો હોય, વિદ્યુત પ્રવાહ કેવો હોય, મોટો હોય, અને ચુંબકીય સોય તારથી પૂરથી નજીક હોય, ઓકે, વિદ્યુત પ્રવાહ મોટો છે અને ચુંબકીય સોય છે તે તારની નજીક છે। હવે જો ક્યારેક ક્યારેક તમે એક્સપેરિમેન્ટ કરવા બેસો, સાહેબ ચુંબકીય સોય છે તે આવી રીતે ગોઠવાતી નથી, તો શા માટે ના ગોઠવાતી હોય, કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો હોય તો,
તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ ઓછો હોય તો તારના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય, હોય કે ના હોય? તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હોય તો તે ચુંબકીય સોય ઉપર બહુ અસર કરશે નહીં. તો તમારે એક તો એ કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ છે તે મોટો હોવો જોઈએ, હોવો જોઈએ કે ના હોવો જોઈએ? ઓકે, ચલો, મોટો ના હોય તો તમે શું કરી શકો કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ નાનો છે તો તમે શું કરો કે અહીંયા વિદ્યુત અહીંયા તાર છે તો ચુંબકીય સોયને કે દૂર ના રાખવાની હોય, દૂર રાખો. બે ચુંબકને તમે દૂર રાખો તો આકર્ષણ અપાકર્ષણ થાય ના થાય ભાઈ? શું કરવા પડે? બંને ચુંબકને નજીક લાવવા પડે, હે ને? તો એવી જ રીતે કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ અહીંયા છે, તાર અહીંયા છે, ચુંબકીય સોયને તમે દૂર રાખો છો અને એક્સપેરિમેન્ટ કરો છો તો એમાં કંઈ ફેર પડે નહીં, એમને એમ જ રહે, હે ને? એને ક્યાં લાવવી જોઈએ? તારની નજીક લાવવી જોઈએ. બોલાવવી પડે કે ના લાવવી પડે? તારની નજીક લાવો છો તો યસ, તો હવે સોયમાં કોણાવર્તન થશે. તો બે રીતે, એક તો દૂર સોય હોય, દૂર સોય હોય ને એનું કોણાવર્તન કરવું હોય તો તમે શું કરો કે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ વધારો, એટલો વધારો, એટલો વધારો કે આના લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે ને તે ક્યાં પહોંચી જાય? સોય સુધી પહોંચી જાય. યસ, ઓકે. અને જો તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ તમે વધારી ના શકતા હોય તો તમે બીજું શું કરી શકો કે સોયને આની નજીક લાવો તો યસ, તો હવે પણ છે તે ચુંબકીય સોય છે તેનું કોણાવર્તન થાય. ડન, ઓકે. તો જ્યારે વિદ્યુત પ્રવાહ મોટો હોય, યસ, વિદ્યુત પ્રવાહ મોટો હોય અને ચુંબકીય સોય તારથી પૂરતી નજીક હોય, કાં તો વિદ્યુત પ્રવાહ મોટો હશે કાં તો ચુંબકીય સોય છે તે તારની નજીક હશે કે જેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકાય. અને આ બંને એકબીજાની ખૂબ જ નજીક આવે છે તો પૃથ્વી પણ એક ચુંબકીય ક્ષેત્ર છે, પૃથ્વી પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તો એ આ કેસમાં છે તે અવગણી શકશું. ઓકે, અને આની વાત છે તે આપણે ચેપ્ટર નંબર 5માં કરવાની થશે. કોની વાત? કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર વિશે. ઓકે, ચલો, તો ત્યારે આ વસ્તુ અનુભવી શકાય છે. આ વસ્તુ ક્યારે અનુભવી શકાય? કે જ્યારે તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ મોટો હોય અથવા તો સોય છે તે તારની ખૂબ નજીક હોય, બે કિસ્સામાં. ઓકે, પછી બીજા કિસ્સામાં એમ કહે છે કે જો પ્રવાહની દિશા ઉલટાવીએ તો અહીંયા પ્રવાહની દિશા છે ટપકા, ટપકા તરીકે દર્શાવેલ છે. ટપકું મતલબ કે પ્રવાહની દિશા છે તે કઈ રીતે બહાર તરફ આવતી હોય તેવી દિશામાં, યસ, તો ત્યારે ચુંબકીય ક્ષેત્ર છે, સોરી, સોય છે તે આવી રીતે ગોઠવાય છે. ઓકે, હવે છે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી નાખે, તાર એ જ રાખીએ છીએ, વિદ્યુત પ્રવાહની દિશા બહાર આવતી હતી, હવે આપણે એને અંદર કરી દઈએ છીએ. યસ, ચોકડીમાં શું દર્શાવે છે? વિદ્યુત પ્રવાહની દિશા છે તે અંદર છે. વિદ્યુત પ્રવાહ અંદરની દિશામાં જાય છે તો જો સોય આવી રીતે ગોઠવાતી હતી એના બદલે ઉલટી ગોઠવાઈ જાય છે તો રાઉન્ડ બનાવે છે. પરંતુ કઈ રીતે? ઉલટું રાઉન્ડ બનાવે છે. શા માટે ઉલટું રાઉન્ડ બનાવે છે? કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા છે તે આપણે ઉલટાવી દીધેલી છે. દંડના ડન, ઓકે. ચલો, કે જો વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીએ તો સોયનું કોણાવર્તન પણ ઉલટાય છે. અધ્યાય 1 કમ્પ્લીટ. ઓકે, અધ્યાય 2માં વાત કરીએ કે બીજી વસ્તુ કે પ્રવાહ વધારીએ. આ વસ્તુની વાત કરી દીધી કે તમે અહીંયાથી પસાર થતો પ્રવાહ વધારો છો તો શું થાય છે? તેનું કોણાવર્તન વધે છે. અથવા તો ચુંબકીય સોયને નજીક લાવો તો પણ કોણાવર્તન વધે છે. તો કોણાવર્તન કઈ કઈ રીતે વધી શકે? કાં તો પ્રવાહ વધારતા તારમાંથી પસાર થતો પ્રવાહ વધારવામાં આવે અથવા તો ચુંબકીય સોયને નજીક લાવવામાં આવે તો ચુંબકીય સોયનું કોણાવર્તન છે તે વધે છે. દંડના દંડ, ઓકે. ચલો, પછી આકૃતિ સીમાં મેં જે વાત કરી એ કે લોખંડનો ભૂકો છે, યસ, લોખંડની કણીઓ છે, સોરી, મેં ચુંબકની કણી કીધી હતી, ચુંબકની લોખંડની કણીઓ છે તે તારની આસપાસ ભભરાવવામાં આવે તો એ કણીઓ છે તે તારની આસપાસ વર્તુળાકાર માર્ગે ગોઠવાઈ જાય છે. જો દેખાય છે કે આ જે તાર છે, યસ, આ તારનું તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? કયો તો મને, કઈ દિશામાં છે? અંદર છે કે બહાર છે? અંદર છે સાહેબ. કેમ? આપણે ટપકા વડે દર્શાવેલું છે. જો ટપકા વડે હોય તો પાનાના પૃષ્ઠમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કે ક્ષેત્ર છે તે બહાર તરફ હોય છે. અને જો ચોકડી વડે દર્શાવેલું હોય તો પ્રવેશતો વિદ્યુત પ્રવાહ કે પ્રવેશ ત્યારે પાનાના પૃષ્ઠમાં પ્રવેશતા મતલબ કે અંદર જતા, યસ, ટપકું હોય ને તો બહાર આવતું હોય અને ચોકડી હોય તો અંદર જતું હોય, ટૂંકમાં એવી રીતે યાદ રાખવાનું. ઓકે, તો ટપકું છે તો ક્યાં આવે છે? બહાર આવે છે. ઓકે, વિદ્યુત પ્રવાહ બહાર આવે છે, તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહની દિશા બહારની તરફ છે, આ જે પૃષ્ઠ છે સમતલ છે એને બહારની તરફ છે. ઓકે, તો અહીંયા એની આસપાસ આ તારની આસપાસ લોખંડનો ભૂકો ભભરાવવામાં આવે ને તો લોખંડનો ભૂકો છે તે આવી રીતે વર્તુળાકાર માર્ગે ગોઠવાય છે. કેવું સરસ લાગે છે ને, હે ને? ઓકે, ચલો, તો આકૃતિ સીમાં લોખંડની કણીઓ તારની આજુબાજુમાં ભભરાવવામાં આવે તો, તારની આજુબાજુમાં લોખંડની કણીઓ ભભરાવવામાં આવે તો તારના કેન્દ્રમાં રહે,
યસ તારના તારના કેન્દ્રમાં રહે તે રીતે કણીઓ સમકેન્દ્રીય વર્તુળો બનાવે છે. કણીઓ છે તે કેવું વર્તુળ બનાવે છે? સમકેન્દ્રીય. સમકેન્દ્રીય મતલબ કે આ જે અલગ અલગ વર્તુળો બને છે, યસ નાનું મોટું 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 યસ, તો એ બધા જ વર્તુળો છે એનું કેન્દ્ર કયું છે? તાર ખુદ પોતે હે ને ભાઈ, પોતે યસ તાર છે તે આ બધા જ વર્તુળોનું કેન્દ્ર છે. બધા જ વર્તુળોનું કેન્દ્ર સરખું મતલબ કે કેવું કહેવાય તેને? સમકેન્દ્રીય કહેવાય કે ના કહેવાય? યસ સર. ઓકે, તો તારના કેન્દ્રમાં રહે તે રીતે કણીઓ સમકેન્દ્રીય વર્તુળોમાં ગોઠવાય છે. યસ, બસ. તો આના ઉપરથી ઓસ્ટેડે તારણ કાઢેલું છે. તારણ શું કાઢેલું છે? કે ગતિમાન વિદ્યુત ભારો હોય, ગતિમાન વિદ્યુત ભારો છે તે શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. કે વિદ્યુત ભાર ગતિ કરતા હોય તો તે શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર જ ને. કેમ ખબર પડી છે? ગતિમાન વિદ્યુત ભારો એટલે શું? વિદ્યુત પ્રવાહ. યસ, તો તારમાંથી કોઈ પણ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તેની આ તાર તે તારની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. યસ, ઓકે. તો ટૂંકમાં બસ એ જ કહેવા માંગે છે કે ગતિમાન વિદ્યુત ભારો હોય અથવા તો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો તારની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ખાસ યાદ રાખજો આ સેન્ટેન્સ ઉપરથી ને તેને આપણે આખું ચેપ્ટર જોવાનું છે કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય એટલે કે વિદ્યુત ભારો છે તે ગતિ કરતા હોય, વિદ્યુત ભાર છે તે ગતિમાન હોય તો એ તારની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આ છે તે ઓસ્ટેડભાઈનું તારણ છે. ઓકે, કે ગતિમાન વિદ્યુત ભારો અથવા અથવા લખેલું છે. જો અને નહીં, શું લખેલું છે? અથવા. ગતિમાન વિદ્યુત ભારો અથવા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત પ્રવાહો. ગતિમાન વિદ્યુત ભારો એ જ વિદ્યુત પ્રવાહો છે ને, કંઈ સ્થિર વિદ્યુત ભારો હોય કંઈ વિદ્યુત પ્રવાહ રચે? સ્થિર વિદ્યુત ભારો કંઈ વિદ્યુત પ્રવાહ રચે નહીં. એટલા માટે આપણે એમ કહી શકીએ ગતિમાન વિદ્યુત ભારો છે અથવા તો વિદ્યુત પ્રવાહ છે, બંને વસ્તુ એક જ છે. યસ, ખાલી ફૈબા અલગ અલગ છે હે ને, બંનેના ફૈબા અલગ અલગ છે, નામ અલગ અલગ પાડેલા છે, બાકી વસ્તુ તો એક જ છે કે ગતિમાન વિદ્યુત ભારો અથવા તો વિદ્યુત પ્રવાહો છે તે એની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. દંડના દંડ. ઓકે, ચલો આ વસ્તુની વાત છે તે ઓસ્ટેડભાઈએ કરેલી છે. હવે આની પછી છે તે થોડી ઘણી આપણે કહાની કહીએ છીએ હે ને, કે ભારતને આઝાદી કઈ રીતે મળે. ઓય, એ વસ્તુની વાત નથી કરવાની, આપણે ચુંબકત્વ અને વિદ્યુત વિશે જ વાત કરવાની છે. ઓકે, ઓસ્ટેડભાઈ આટલી બધી માહિતી મેળવી પછી ત્યારબાદ આવ્યા માર્કેટમાં મેક્સવેલભાઈ આવ્યા, કે જેણે 1864માં મેક્સવેલે વિદ્યુત અને ચુંબકત્વ જે નિયમનું પાલન કરે તે નિયમો તારવ્યા. યસ, મેક્સવેલે કોનો નિયમ આપેલો? કે વિદ્યુત, વિદ્યુત મતલબ કે વિદ્યુત ભાર. ખાલી વિદ્યુત કોના લીધે ઉત્પન્ન થાય? વિદ્યુત ભાર. યસ, તો વિદ્યુત ભાર અને ચુંબકત્વ અને ચુંબકત્વ એ બંનેને દર્શાવતો એક નિયમ આપેલો, કે એ નિયમ છે ને બંને માટે લાગુ પાડી શકો. એક તો વિદ્યુત માટે અને ચુંબકત્વ બંને માટે લાગુ પાડી શકો. યસ, તો મેક્સવેલભાઈ માર્કેટમાં આવ્યા અને તેને વિદ્યુત અને ચુંબકત્વનો નિયમનું પાલન કરતો એક નિયમ આપેલો, જેને મેક્સવેલનો નિયમ પણ કહેવામાં આવે છે. અને એણે શું કીધું? પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. આ વિશે વાત આપણે કરવાની થશે. યસ, વિદ્યુત ચુંબકીય તરંગો વિશે, કે પ્રકાશ છે તે વિદ્યુત ચુંબકીય તરંગ છે. મતલબ કે પ્રકાશ છે તે વિદ્યુત અને ચુંબક બંનેનો બનેલો છે. જોવો તો બે શબ્દો વાપરેલા છે, વિદ્યુત ચુંબકીય તરંગ. મતલબ કે વિદ્યુત અને ચુંબક, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો બનેલો એ કોણ? પ્રકાશ. કયો પ્રકાશ? આપણા ઘરે જે લાઇટમાંથી પ્રકાશ આવે ને એ પ્રકાશ છે તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેનો બનેલો હોય છે. આ વસ્તુની વાત કોને કરી હતી? મેક્સવેલભાઈએ કરેલી હતી. ઓકે, પછી માર્કેટમાં એવા હર્ટ્ઝભાઈ. હર્ટ્ઝભાઈએ કોની શોધ કરી? કે રેડિયો તરંગોની શોધ કરી. કોની તરંગ કરી? રેડિયો તરંગોની શોધ કરી. ઓકે, અને પછી 19મી સદીના અંતમાં, યસ 19મી સદીના અંતમાં જે સી બોજ તથા જી જી મોર્કોનીએ તેને ઉત્પન્ન કરી શક્યા. યસ, હર્ટ્ઝભાઈએ શું કર્યું? કે ખાલી રેડિયો તરંગની શોધ કરી, મતલબ કે રેડિયો તરંગ આવું કંઈક હોય. યસ, અને આ બંને વૈજ્ઞાનિકો જે સી બોજ અને જી જી માર્કોનીએ તેને ઉત્પન્ન કર્યા. કોને ઉત્પન્ન કર્યા? રેડિયો તરંગને ઉત્પન્ન કરેલા છે. તો આ શું છે? કહાની છે. ઓકે, ચલો, પછી 19મી સદી આવી ગઈ, 19મી સદીનો અંત આવી ગયો, અને છે આપણે 20મી સદીમાં પ્રવેશ કરીએ છીએ. 20મી સદીમાં પ્રવેશ કરીએ છીએ અને 20મી સદીમાં તો તમને ખબર છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીએ તો હરણફાળ છે તે ભરેલી હતી. હરણફાળ મતલબ કે હરણની જેમ દોડવા લાગેલી હતી હે ને, હરણની જેમ દોડવા લાગી. કોણ?
વિજ્ઞાન અને ટેકનોલોજી કે ત્યારે છે તે ઘણા બધા સંશોધન થયા અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે તે ઘણો બધો વિકાસ થયો. ઓકે, તો એ વિકાસ છે તે થયો એના લીધે પાછું આપણને ઘણું બધું જાણવા મળ્યું, ઘણું બધું સંશોધન થયું, ઘણું બધું ઇનોવેશન થયું. આપણે જોઈ શકીએ છીએ કોમ્પ્યુટર પહેલાં કેટલા મોટા હતા, હવે કેટલા નાના થઈ ગયા, કોના બધા લીધે, સિલિકોન ચિપના લીધે, એ બધું. મતલબ કે ધીરે ધીરે ટેકનોલોજીમાં છે તે ઘણો બધો વિકાસ થયો અને આ વિકાસ છે તે મોટા ભાગે ક્યારે થયો, 20મી સદીમાં. ઓકે, તો 20મી સદીમાં વિજ્ઞાન અને ટેકનોલોજીએ હરણફાળ ભરી. ઓકે, તો ચુંબકત્વ વિશે વધુ માહિતી પ્રાપ્ત થતા અને 20મી સદીમાં છે તે વિદ્યુત ચુંબકત્વ વિશે વધુ માહિતી મળી. થોડી ઘણી તો મળી જ હતી, પરંતુ 20મી સદીમાં વિદ્યુત ચુંબકત્વ વિશે વધુ માહિતી મળી તથા વિદ્યુત ચુંબકીય તરંગ, અહીંયા વાત કરી લે કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. યસ, તો વિદ્યુત ચુંબકીય તરંગોને કઈ રીતે ઉત્પન્ન કરવા, કઈ રીતે વિવર્ધિત કરવા, મતલબ કે કઈ રીતે મોટા કરવા, કઈ રીતે તેનું પ્રસારણ કરવું, મતલબ કે કઈ રીતે તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા, સમજાય છે? યસ, અને કઈ રીતે તેના પરખ કરવું તે અને કઈ રીતે તેનું પરખ કરવું તેના માટેના સાધનોની શોધના કારણે આ શક્ય બન્યું. કોના લીધે? કે 20મી સદીમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજી હરણફાળ ભરી છે કોના લીધે શક્ય બન્યું? એક તો વિદ્યુત ચુંબકીયની છે તે માહિતી પ્રાપ્ત થઈ. યસ, તો માહિતી પ્રાપ્ત કરવા માટે કંઈક વસ્તુની જરૂર તો પડે કે ના પડે? યસ, માહિતી પ્રાપ્ત કરવા માટે કંઈક વસ્તુની જરૂર પડે કે ના પડે? તમને પણ પડે છે ને? તમારે કોઈ પણ વસ્તુ ભણવું હોય તો, કોઈ પણ વસ્તુ માહિતી પ્રાપ્ત કરવી હોય તો શું જરૂર પડે? તો સાહેબ, મારે છે ને મોબાઈલ ફોન લેવો પડે, પછી છે ને મારે નેટ કરાવવું પડે, ઘણી બધી વસ્તુની જરૂર પડે છે. પછી મારે યુટ્યુબમાં જોઈને સાયટ એડ્યુકેટને સર્ચ કરવું પડે, સાયટ એડ્યુકેટને સર્ચ કરવો, તમારો લેક્ચર જો ત્યારે અમને છે તે માહિતી મળે છે. ઓકે, તો એવી રીતે કોઈ પણ માહિતી મેળવવા માટે તમારી પાસે ઘણા બધા સોર્સ હોય તો તમે માહિતી મેળવી શકો છો, તમારી પાસે ઘણા બધા સાધનો હોય તો તમે માહિતી મેળવી શકો છો. ઓકે, તો એવી રીતે વિદ્યુત ચુંબકીય વિશે પણ માહિતી પ્રાપ્ત થતી હતી અને માહિતી કોના દ્વારા પ્રાપ્ત થતી હતી? વિદ્યુત ચુંબકીય એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો, તેની યસ કે વિદ્યુત ચુંબકીય તરંગો છે તે, પરંતુ એની માહિતી વધારે પ્રાપ્ત કરવી હોય તો એને ઉત્પન્ન કઈ રીતે કરવા, એની માટેનું સાધન, પછી તેને વિવર્ધિત કઈ રીતે કરવા, મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગને ઉત્પન્ન કરવા, પછી એને મોટા કરવા, વિવર્ધિત કરવા, એની માટેનું સાધન, પછી એનું પ્રસારણ, મતલબ કે વિદ્યુત ચુંબકીય તરંગને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનું સાધન, પછી એને પરખ કરવા કે સાહેબ અહીંયા વિદ્યુત ચુંબકીય તરંગો છે તો અમને ખબર કેમ પડે, તો એનું પરખ કરવા માટેનું સાધન. તો આ બધી વસ્તુનું સાધનોની શોધ થઈ પછી આપણે એમ કહી શકીએ કે આ બધી વસ્તુ છે તે શક્ય બની છે. દંડના ડર, યસ, તમે વાંચો છો એમને ખબર કેમ પડે, તમે વાંચો છો લખો છો એમને ખબર કેમ પડે? અમે તમારું વર્ક ચેક કરીએ, તમારું છે તે એક્ઝામ લઈએ, તો આ બધા શું છે? અમારા સાધનો છે. શું સાધનો છે? કે તમને પરખ કરવા માટેના સાધનો છે. ઓકે, તો જ અમને ખબર પડે કે તમે છે તે માહિતી પ્રાપ્ત કરેલી છે કે નહીં. ડન. ઓકે, તો આ બધી વસ્તુની વાત થઈ. ઓકે, અને હવે આ જે ચાર ટોપિક લખેલા છે એ ચાર ટોપિક શું છે? કે આપણે આ ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુની વાત કરશું. યસ, બીજું ઘણું બધું પણ આવશે, પરંતુ મુખ્યત્વે આ પણ આવવાનું છે કે ગતિ કરતાં વિદ્યુત ભારો જેવા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને વિદ્યુત પ્રવાહ વહન કરતા તાર પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે છે? ઓકે, કોણ બળ લગાડે છે? જો તો ચુંબકીય ક્ષેત્ર, હવે જો સમજો કે તાર છે, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં? યસ, તો તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો આની બાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે ના થાય? થાય છે. ઓકે, હવે આની આ તારની આસપાસ એક બીજો ચુંબક લાવું છું. શું લાવું છું? ચુંબક લાવું છું. તો આ ચુંબકના લીધે ચુંબકીય ક્ષેત્ર હશે, આ તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને લીધે ચુંબકીય ક્ષેત્ર હશે. તો બે ચુંબક બની ગયા. જો એક તો ચુંબક લાવેલા છે તે અને બીજો તાર છે તે ખુદ પોતે ચુંબક તરીકે વર્તન કરે છે, તો બે ચુંબક બની ગયા. તો આ બંને ચુંબક છે તે એકબીજા ઉપર આકર્ષણ બળ અથવા તો અપાકર્ષણ બળ લગાડે કે ના લગાડે? યસ, તો કોણ લગાડે છે? કે આ બાહ્ય જે ચુંબકીય ક્ષેત્ર છે ને, આ ચુંબક છે તે શું છે? બહારથી લાવેલા. તો આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં કોઈ તારને વિદ્યુત પ્રવાહ ધારિત, મતલબ કે જેણે વિદ્યુત પ્રવાહનું ધારણ કરેલું હોય ને એવો તાર છે તે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો આની વચ્ચે આકર્ષણ બળ અથવા તો અપાકર્ષણ બળ લાગે કે ના લાગે? યસ, તો એની વાત કરવાની રહેશે. કોની વાત? કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર લાગતા બળ છે તે કેટલું હશે અને વિદ્યુત પ્રવાહ ધારિત તાર કોના લીધે હશે? કે એમાંથી પ્રોટોન છે, ઇલેક્ટ્રોન છે, મતલબ કે કોઈ પણ વિદ્યુત ભારો છે તે ગતિ કરતા હોય
तो એ તારને ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ તાર ઉપર લાગતું બળ છે તે કેટલું હશે તેની વાત કરશું. ઓકે ચલો આવી જાઓ કે ગતિ કરતા વિદ્યુતભારો. યસ, કેવા વિદ્યુતભારો કીધા છે? ખાસ કે ગતિ કરતા હોવા જોઈએ તો જ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય ને ભાઈ. વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો તેને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે ના થાય? યસ, તો ગતિ તો જરૂરી રહેશે. ઓકે, તો ગતિ કરતા વિદ્યુતભારો કોઈ પણ હોઈ શકે, ઇલેક્ટ્રોન છે તે પ્રોટોન છે. યસ, અને વિદ્યુત પ્રવાહનું વહન કરતા તાર, બંને વસ્તુ સેમ જ છે. ઓકે, ખાલી અલગ અલગ કીધું છે. કાં તો તાર હોવો જોઈએ જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, તેને ચુંબકીય, તેના તાર પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે છે. મતલબ કે પોતાના ચુંબકીય ક્ષેત્રની વાત નથી કરતા, કે તારમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે અને એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તો આ ચુંબકીય ક્ષેત્ર કંઈ તાર ઉપર બળ નહીં લગાડતું હોય. આપણે આપણાને આપણા ઉપર બળ લગાડીએ, કોઈ દી એવું બને ન બને, હે ને? શું છે કે આ તાર છે, તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો એની આસપાસ છે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. હવે એની બાજુમાં તમે બીજું ચુંબકીય ક્ષેત્ર લાવો છો, બીજું ચુંબક લાવો છો, તો આ ચુંબક છે તે તાર ઉપર કેવી રીતે બળ લગાડશે અને કેટલું લગાડશે, મતલબ કે દિશા અને મૂલ્ય બંનેની વાત કરવાની રહેશે. કે આકર્ષણ બળ લાગશે કે અપાકર્ષણ બળ લાગશે, અને આકર્ષણ લાગશે તો કેટલું લાગશે અને અપાકર્ષણ લાગશે તો કેટલું લાગશે. યસ, તો વિદ્યુત પ્રવાહ વહન કરતા તાર પર ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બળ લગાડે છે અને કેટલું લગાડે છે તે પણ જોશું. પછી બીજી વસ્તુ કે વિદ્યુત પ્રવાહ કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. આપણે વાત કરી ને કે આ વિદ્યુત પ્રવાહ છે એની આસપાસ છે તે સોય છે તે આવી રીતે ગોઠવાઈ જાય છે, મતલબ કે સોય ગોઠવાઈ જાય છે તો એ શું છે, ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો એ કેવી રીતે ઉત્પન્ન કરે છે તેની દિશાની વાત કરશું. ઓકે, અને ઉત્પન્ન કરે છે તો કેટલું કરે છે, બંનેની વાત કરવાની રહેશે. ચુંબકીય ક્ષેત્ર કેવી રહેશે છે. ઓકે ચલો, તો ચુંબકીય ક્ષેત્ર પણ કેવી સદિશ રાશિ છે, તો એનું મૂલ્ય અને દિશા પણ બંનેની વાત કરવાની રહેશે. બળ પણ કેવી રાશિ છે, સદિશ રાશિ છે, તો એના પણ મૂલ્ય અને દિશા બંનેની વાત કરવાની રહેશે. તો બીજો ટોપિક છે કે વિદ્યુત પ્રવાહ છે તે કેવી રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, કેવી રીતે કરે છે અને કેટલું કરે છે. ઓકે, પછી એક સાયક્લોટ્રોન નામનું છે તેમાં ઉપકરણ આવશે આપણે ભણવામાં. સાયક્લોટ્રોન શું છે કે કોઈ પણ વિદ્યુતભાર છે ને એને પ્રવેગિત કરવા માટેનું સાધન છે. અને શા માટે વાપરવામાં આવે છે કે આપણે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં ગમે જગ્યાએ જોઈએ તો ત્યાં શું હોય કે ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે. કોઈ પણ મતલબ કે વિદ્યુતભારનો મારો કરવામાં આવતો હોય તો આપણે શું કરવું પડે, એ વિદ્યુતભારને શું કરવાનું હોય, પ્રવેગિત કરવો પડે, મતલબ કે એને ગતિમાં લાવવો પડે, જેમ બને એમ સ્પીડમાં જવો જોઈએ, છું. ઓકે, તો વિદ્યુતભારને પ્રવેગિત કરવા માટે એક સાધન વપરાય છે, જે સાધનને શું કહેવામાં આવે છે, સાયક્લોટ્રોન કહેવામાં આવે છે. અને આ ચેપ્ટરમાં જ વાત કરવાની છે અને કોના દ્વારા પોસિબલ બનશે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંનેના મિશ્રણના કારણે છે તે પોસિબલ બનશે. ઓકે, જોશું આપણે. તો સાયક્લોટ્રોનમાં કણોને ખૂબ ઊંચી ઉર્જા સુધી કેવી રીતે પ્રવેગિત કરવું, શું કરવાનું છે તેને પ્રવેગિત કરવાનું છે. યસ, ઊંચી ઉર્જા સુધી કેવી રીતે પ્રવેગિત કરી શકાય તેની વાત કરવાની છે. તો સાયક્લોટ્રોન છે તે વિદ્યુતભારને પ્રવેગિત કરવા માટે વાપરવામાં આવે છે. અને કેવી રીતે પ્રવેગિત કરશું એ તો જોશું. ડન, ચલો. પછી ખાસ આ ટોપિક છે ચોથો, તે JEE નીટ માટે તો ઇમ્પોર્ટન્ટ છે, કે ગેલ્વેનોમીટર છે. તો ગેલ્વેનોમીટર શું કરે વિદ્યાર્થી મિત્રો? આપણે વાત કરી ગયા ને ચેપ્ટર નંબર 3માં ગેલ્વેનોમીટરનો ઉપયોગ શું, કે તે વિદ્યુત પ્રવાહની નોંધણી કરે છે. યસ, કે તે વિદ્યુત પ્રવાહની નોંધણી કરે છે. ગેલ્વેનોમીટર છે તે શૂન્ય ઉપર હોય એનો મતલબ એમ કે અહીંયાથી કંઈ વિદ્યુત પ્રવાહ છે તે પસાર થતો નથી. તે ડાબી અથવા તો જમણી બાજુ આવર્તન પામે એનો મતલબ એમ કે અહીંયાથી વિદ્યુત પ્રવાહ છે તે વહે છે. એટલી ખબર પડશે કે વિદ્યુત પ્રવાહ છે તે વહે છે, મતલબ કે વિદ્યુત પ્રવાહની હાજરી છે. તો ગેલ્વેનોમીટર શું કરે છે? ખાલી વિદ્યુત પ્રવાહની હાજરી લે છે. શું કરે છે? હાજરી લે છે, કે હાજર છે કે નહીં. યસ, કે જો ગેલ્વેનોમીટર આ દિશામાં કોણ આવર્તન પામે છે તો વિદ્યુત પ્રવાહ હશે. યસ, આ દિશામાં આવર્તન પામે છે તો પણ વિદ્યુત પ્રવાહ હશે, પરંતુ આ દિશામાં કોણ આવર્તન પામતું તો જ્યારે જે વિદ્યુત પ્રવાહ હતો એની કરતાં વિરુદ્ધ દિશામાં હશે, જ્યારે ગેલ્વેનોમીટર છે તે આ દિશામાં કોણ આવર્તન પામે છે. યસ, અને ખાલી શું આપે છે, કે વિદ્યુત પ્રવાહ છે હા કે ના એટલું આપશે, એના મૂલ્ય વિશે વાત કરશે ને. યસ, એટલી ખબર પડશે કે જો તમે વિદ્યુત પ્રવાહ વધારો છો ને તો કોણાવર્તન વધશે,
કોણાવર્તન વધશે. વિદ્યુત પ્રવાહ વધારો છો તો કોણાવર્તન વધે છે. વિદ્યુત પ્રવાહની દિશા બદલાવો છો તો કોણાવર્તનની દિશા બદલાય છે. યસ, પરંતુ એ નહીં ખબર પડે કે વિદ્યુત પ્રવાહ હશે કેટલો. આપણને એટલી ખબર પડશે કે વિદ્યુત પ્રવાહ વધે છે અથવા તો વિદ્યુત પ્રવાહ ઘટે છે, પરંતુ કેટલો વધે છે કેટલો ઘટે છે એ ખબર પડતી નથી. મતલબ કે ગેલોનોમીટર છે એ માત્ર વિદ્યુત પ્રવાહની નોંધણી કરે છે. શું કરે છે? નોંધણી કરે છે, તેના મૂલ્ય વિશે માહિતી આપતું નથી. ઓકે, તો ગેલોનોમીટર છે તે વિદ્યુત પ્રવાહની નોંધણી કરે છે, તેનું મૂલ્ય આપતું નથી. તો સાહેબ, આપણે મૂલ્ય શોધવું હોય તો? મારે તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધવું છે, તો મને કંઈક એવું સાધન આપો જે મને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપે. તો એની માટે શું વાપરવામાં આવે છે? એ મીટર વાપરવામાં આવે છે. શું વાપરવામાં છે? એ મીટર. એ મીટર શું કરે છે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વાપરે માપે છે. તમારે પ્રેક્ટિકલ કરવાના થશે, એમાં એ મીટરનો ઉપયોગ કરવાનો થશે. એ મીટર શું કરશે કે પરિપથમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ને તે આપશે, મૂલ્ય આપશે. ઓકે, તો આપણે ગેલ્વેનોમીટર છે તે ખાલી પ્રવાહની નોંધણી કરે છે અને એ મીટર છે તે પ્રવાહનું મૂલ્ય આપે છે. યસ, તો ગેલ્વેનોમીટર પ્રવાહની નોંધણી કરે છે, એ મૂલ્ય નથી આપતું. હવે મારે ગેલ્વેનોમીટરને એક એવું સાધન બનાવવું છે, એ મીટરમાં કન્વર્ટ કરવું છે. મતલબ કે મારે ગેલ્વેનોમીટરથી ન તેને શું માપવું છે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવું છે. ગેલ્વેનોમીટર છે તે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપી શકતું નથી, તે તો ખાલી વિદ્યુત પ્રવાહની નોંધણી કરે છે. પરંતુ મારે ગેલ્વેનોમીટરમાંથી છે ને વિદ્યુત ગેલ્વેનોમીટર છે ને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપે ને એવું કંઈક કરવું છે. મતલબ કે ગેલ્વેનોમીટરને એ મીટરમાં રૂપાંતર કરવું છે. યસ, તો એ વસ્તુની વાત જોવાની રહેશે કે ગેલ્વેનોમીટરને એ મીટરમાં કઈ રીતે રૂપાંતરિત કરવું. પછી આ તો વાત રહી સાહેબ કે ગેલ્વેનોમીટર છે તે વિદ્યુત પ્રવાહ નોંધેતો છે, તો આપણે વિદ્યુત પ્રવાહ નોંધેલા વિદ્યુત પ્રવાહનો મૂલ્ય તો મેળવી શકીએ. નોંધેલો વિદ્યુત પ્રવાહ છે અને મૂલ્ય કોનું શોધવું છે? વિદ્યુત પ્રવાહનું શોધવું છે. તો ગેલ્વેનોમીટરને એ મીટરમાં તો કન્વર્ટ કરી શકીએ. ચલો કરશો. ઓકે, એ ચલો એ વસ્તુ પોસિબલ બની શકે. પરંતુ આપણે ગેલ્વેનોમીટરને વોલ્ટમીટરમાં પણ કન્વર્ટ કરશું. વોલ્ટમીટર શું કરે છે? વોલ્ટેજ માપે છે. શું માપે છે? વોલ્ટેજ માપે છે. વોલ્ટમીટર છે તે વોલ્ટેજ માપે છે. તો ગેલ્વેનોમીટર છે એ તો વિદ્યુત પ્રવાહ છે તેની નોંધણી કરે છે. યસ, અને એ ગેલ્વેનોમીટરને આપણે વોલ્ટમીટરમાં કન્વર્ટ કરશું. મતલબ કે ગેલ્વેનોમીટર જે પ્રવાહની નોંધણી કરતું હશે ને એ જ ગેલ્વેનોમીટર છે તે વોલ્ટેજ પણ માપશે. તો બે વસ્તુ કરવાની રહેશે, ગેલ્વેનોમીટરનું એ મીટરમાં રૂપાંતર અને ગેલ્વેનોમીટરનું વોલ્ટમીટરમાં રૂપાંતર. યસ, ઓકે, આ ટોપિક છે તે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો જો કે ગેલ્વેનોમીટરની મદદથી વિદ્યુત પ્રવાહો કોનું વિદ્યુત પ્રવાહો અને વોલ્ટેજની પરખ કેવી રીતે કરવી? પરખ મતલબ કે કઈ રીતે માપવું? તો ગેલ્વેનોમીટર છે તે તો ખાલી વિદ્યુત પ્રવાહની નોંધણી કરતો હતો, પરંતુ એનાથી વિદ્યુત પ્રવાહો કઈ રીતે માપવા? મતલબ કે એ ગેલ્વેનોમીટરનું એ મીટરમાં કઈ રીતે રૂપાંતર કરવું અને ગેલ્વેનોમીટરથી વોલ્ટેજ કઈ રીતે માપવા, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર કઈ રીતે રૂપાંતરિત કરવું, તેની વાત કરવાની રહેશે. ઓકે, અને આ વસ્તુની વાત તો આપણે કરી લીધેલી છે કે જે ટપકું દર્શાવેલી છે, ખાસ યાદ રાખજો, આ જે ટપકા અને ચોકડી દર્શાવેલું હોય તો તે પ્રવાહ માટે પણ વાપરી શકીએ અને ચુંબકીય ક્ષેત્ર વિશે પણ વાપરી શકીએ. કે જો તમારું ચુંબકીય ક્ષેત્ર, અહીંયા આપણે એમ કીધું છે આઈ દર્શાવેલું છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહ ક્યાં છે? બહારની દિશામાં, સોરી, ટપકું છે એટલે ક્યાં? બહારની દિશામાં. ઓકે, હવે આની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર છે એને બી વડે દર્શાવવામાં આવશે. ઓકે, ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવવામાં આવશે. તો અહીંયા બી લખેલું હોય, મતલબ કે ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે ટપકા વડે, તો ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? બહારની તરફ છે. જો વિદ્યુત પ્રવાહ દર્શાવેલો હોય તો વિદ્યુત પ્રવાહ બહારની દિશામાં અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું તો ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં. અહીંયા વિદ્યુત પ્રવાહ દર્શાવેલું તો વિદ્યુત પ્રવાહ છે તે અંદરની દિશામાં અને જો ચુંબકીય ક્ષેત્ર લખેલું હોય તો ચુંબકીય ક્ષેત્ર છે તે અંદરની દિશામાં. તો ટપકા અને ચોકડી ચોકડીના લીધે બંને વસ્તુની દિશા જાણી શકાય. એક તો વિદ્યુત પ્રવાહ હોય તો વિદ્યુત પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશા. ઓકે, ટપકું મતલબ કે બહાર તરફ અને ચોકડી મતલબ કે અંદર તરફ. ડન, સમજાઈ ગયું? ઓકે, તો આટલી વસ્તુની વાત હતી આજના લેક્ચરમાં, પ્રસ્તાવનામાં, કે શું આવશે આ ચેપ્ટરમાં, શા માટે આ ચેપ્ટર ભણીએ છીએ. ઓસ્ટેડનું જે મેઇન તારણ છે તે શું મેઇન તારણ છે? કે ગતિમાન વિદ્યુત ભારો, કે ગતિ કરતા વિદ્યુત ભારો, અથવા તો એમ કહી શકીએ વિદ્યુત પ્રવાહો છે તે તેમની આસપાસ છે તે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય સોરી વિદ્યુત ચુંબકીય ક્ષેત્રને
ચલો બીજી વાર કહું છું કે ગતિમાન વિદ્યુત ભારો અથવા તો વિદ્યુત પ્રવાહો છે તેમની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેમ લખી નાખો, ટેટુ પડાવી દો, યાદ ના રહે તો ટેટુ પડાવી દો કે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય યસ તો એની આસપાસ છે તે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ તારણના લીધે તેને આપણે આ ચેપ્ટરની વાત કરવાની રહેશે. ઓકે, તો આપણે અહીંયા લેક્ચર કરીએ છીએ સમાપ્ત. અને જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો કન્ટેન્ટ પસંદ આવતો હોય તો અમારી સાયટ એડ્યુકેર ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી શકો છો. અને કોઈક મહાન વ્યક્તિએ કીધેલું છે કે જ્ઞાન વહેંચવાથી વધે છે, જ્ઞાન વહેંચવાથી વધે છે, તો તમારે તમારા જ્ઞાનમાં વધારો કરવો હોય તો આ જ્ઞાનની વહેંચણી કરી શકો છો, એટલે કે તમારા મિત્રોને શેર કરી શકો છો. અને હા, તમારે બીજા કોઈ પણ ટોપિક વિશે માહિતી જોઈતી હોય તો તમે ફરમાઈશ કરી શકો છો. તમારી ફરમાઈશ એ જ અમારી ખ્વાહિશ. તો તૈયારી ચાલુ રાખો, લગે રહો મુન્ના ભાઈ, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. જય જય ગરવી ગુજરાત.